અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડરે મેન્ટેનન્સ ઉઘરાવી સુવિધા ન આપતા રહીશોએ નોંધાવ્યો વિરોધ રાંદેરના ઉગતમાં મંદિર તોડી પાડવામાં આવતા વિરોધ ફરીથી બાંધવા માંગ ડિમોલેશનના કોન્ટ્રાક્ટરના ઇશારે ડુંભાલની ત્રણ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયાના આપશે અડાચણના ટ્રાન્સફોર્મરમાં ઓઇલ લીકેજના પગલે બે કારમાં લાગી આગ હોસ્પિટલ ખસેડાયો સમાચારો વિગતે જોઈએ સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થીનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઈને વિરોધ નોંધાવતા સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો શાળાએ પહોંચ્યા હતા એ બાબતની પોલીસને જાણ થતાં જ તેમની સામે પગલાં લેવાયા હતા બીજી તરફ પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીનીઓએ કારમાં બેસાડીને લઈ જવામાં આવી હતી હિસાબમાં આવેલી વિદ્યાર્થીનીઓને લઈને ભારે વિવાદ હતો જેથી પોલીસે કોર્ડન કરી લીધી હતી ચાર વાગે પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીનીઓને અલગ અલગ કારમાં બેસાડીને લઈ જવામાં આવી હતી વિદ્યાર્થીનીઓને મીડિયાથી પણ દૂર રાખવામાં આવી હતી કર્ણાટકનો મુદ્દો વધુ ગરમાયો હતો ત્યારે એ પ્રકારની સ્થિતિ હવે શરૂ થઈ છે જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આ શાળાએ પહોંચતા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો આ પ્રકારે તેઓ અહીં પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા કોલેજમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે પ્રકારની માંગ સામાન્ય બની રહી છે દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કોઈ પણ ધાર્મિક પોશાક પહેરીને શાળામાં આવવું યોગ્ય નથી એ પ્રકારનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્યું છે એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે એ એક મોટો પ્રશ્ન છે આ સાંકી લેવાશે નહીં સમગ્ર ગુજરાત પરની અંદરનો વિરોધ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું હિજાબની જે ઘટના આખા દેશની અંદર બની રહી છે આજે ગુજરાતને પણ શાહીન રસ્તે લઈ જવાનું જે કાવતરું લાગી રહ્યું છે આજે એક એક યોજનાના હિજાબ પહેરીને સ્કૂલોની અંદર ષડયંત્ર છે અને ગુજરાતને પણ બાગ બનાવવું એ પ્રકારની યોજના ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે પીપી સવાણી સ્કૂલ હીરાબાદ ચાર પાંચ છોકરીઓના વિડીયો પણ આવ્યા છે હિજાબ પહેરેલા વરાછા બીપી સવાણી સ્કૂલ પર પ્રખરતા શોધ કસોટી આપવા આવેલી વિદ્યાર્થીનીઓ પહેરેલા હિજાબના કારણે વિવાદ થયો હતો જે બાદ પરીક્ષા પૂર્ણ થયા પછી પોલીસ બંદોબસ્ત સાથે વિદ્યાર્થીનીઓને પરત ઘરે લઈ જવામાં આવી હતી પીપી સવાણી સ્કૂલ ખાતે પ્રખરતા શોધ કસોટીના સમય હિજા પહેરવાને લઈને વિવાદ સર્જાયો હતો જે બાદ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરીક્ષા પૂર્ણ થયા બાદ કોઈ વિવાદ ન થાય તે માટે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી હતી પરીક્ષા બાદ વિરોધ ન થાય તે માટે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં શાળાના કેમ્પસમાંથી જ ખાનગી કારમાં વિદ્યાર્થીનીઓને બેસાડી પોલીસ બંદોબસ્ત સાથે તેમને પરત લઈ જવાઈ હતી કામરેજ તાલુકાના પાસોદરા ગામ ખાતે થયેલી લક્ષ્મીરામ સોસાયટીમાં ગ્રેસમાં વેકરિયાની થયેલી સરા જાહેર હત્યા કેસ મામલે જિલ્લા પોલીસ દ્વારા માત્ર સાત દિવસની અંદર સમગ્ર કેસની તપાસ પૂર્ણ કરી પચીસો પાનાની ચાર્જશીટ સુરત જિલ્લાની કઠોર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે આ કેસમાં એકસો નેવું જેટલા સાક્ષીઓનો સમાવેશ કરાયો છે જે પૈકી સત્યાવીસ એવા સાક્ષીઓ છે જેમણે યુવતીની થયેલી સરા જાહેર હત્યાના દ્રશ્યો પોતાની નરે આંખે નિહાળ્યા હતા જે સાક્ષીઓના નિવેદન આરોપીને સજા કરવામાં અતિ મહત્વના બની રહે છે જે પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા માત્ર સાત દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેને જોતા આ કેસ કોર્ટમાં ઝડપભેર ચાલે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી આ અંગે સુરત જિલ્લા રેન્જ આઈજી રાજકુમાર પાંડિનિયન દ્વારા અઠવાલેન્સ ખાતે આવેલ પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અઠવાડિયા અગાઉ કામરેજ તાલુકાના પાસોદરા ગામ ખાતે આવેલી લક્ષ્મીરામ સોસાયટીમાં ગ્રીષ્મા વેકરિયા નામની કોલેજિયન યુવતીની સરા જાહેર ગળાના ભાગે ચપ્પાના ઘા ફેરવી ફેનિલ ગોયાણી નામના શખ્સે હત્યા કરી નાખી હતી ચકચારીત આ હત્યા કેસમાં જિલ્લા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી એસઆઈટીની ટીમ દ્વારા ટૂંક જ સમયમાં તપાસ પૂર્ણ કરી પચીસો પાનાની ચાર્જશીટ તૈયાર કરી કઠોર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે આ કેસમાં ચાલીસ પાનાનું આરોપનામું રજૂ કરાયું છે જ્યારે ત્રેવીસ જેટલા પંચોના નિવેદન પણ લેવામાં આવ્યા છે ચકચારી હત્યા કેસમાં ઘટનાના પોતાની નરી આંખે જોનાર સત્યાવીસ સાક્ષીઓ પણ સામેલ છે કેસમાં અગત્ય અને અન્ય શાહેદો સહિત કુલ એકસો જેટલા સાક્ષીઓ છે એસઆઈટી ની ટીમ દ્વારા એકસો અઠ્યાસી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે જે પૈકી પાસઠ કુલ આર્ટિકલ્સ નો સમાવેશ પણ થાય છે સમગ્ર કેસમાં જિલ્લા પોલીસની એસઆઈટી દ્વારા પચીસો પાના ની ચાર્જશીટ કઠોર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે જે આગામી દિવસોમાં હવે આ કેસ કઠોરકોટમાં ઝડપભેટ ચાલવાનો છે આ કેસમાં જે તમામ મહત્ત્વના સાક્ષીઓ છે તેમના નિવેદન પોલીસ મથકે નહીં પરંતુ તેઓના ઘરે જઈ લેવામાં આવ્યા છે જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ દ્વારા હત્યા કેસમાં માત્ર ચાર દિવસની અંદર તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે જે કુલ સાત દિવસની અંદર આ કેસની ચાર્જ શેટ રજૂ કરી દેવામાં આવી છે અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડરે આજીવન મેન્ટેનન્સ લઈને સ્થાનિકોને સુવિધા ન આપી હોવાની રાવ સાથે આજે રહીશો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં રહીશોએ પોલીસને રજૂઆત કરી હતી સુરતમાં કેટલાક બિલ્ડરો દ્વારા મોટા પ્રોજેક્ટો બહાર પાડી તેમાં જુદી જુદી સુવિધાઓની વાતો કરવામાં આવી છે જે મુજબની બાદમાં સુવિધા આપવામાં આવતી નથી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે જ્યારે અમરોલીના સ્ટાર હોમના બિલ્ડર દ્વારા પણ આ જ પ્રકારે રહેશો દ્વારા કરાયું છે જેમાં લોકો પાસેથી આજીવન મેન્ટેનન્સ લઈ લેવામાં આવ્યું હતું જેમાં ચારસો ફ્લેટના લોકો પાસે અંદાજીત ચાર કરોડનું મેન્ટેનન્સ લઈ લીધા બાદ સ્થાનિકોને કોઈ જ સુવિધા આપવામાં આવી ન હતી તેમજ બિલ્ડર દ્વારા ડીજીવીસીએલનું રૂપિયા સાત લાખનું બિલ ન ભરવામાં આવતા સ્થાનિકોના લાઇટ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા જે તમામ સમસ્યાઓને લઈને આજે સ્ટાર હોમના રહેશો અમરોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં વિરોધ નોંધાવી પોતાની રજૂઆત કરી હતી રાંદેના ઉગત કેનાર રોડ નજીક સરકારી જમીન પર સંત રવિદાસ મંદિર માટે ચણેલી દિવાલ તોડતા લોકોને ભારે વિરોધ કર્યો હતો પોલીસ પાલિકાના સ્ટાફને કેરી કાર્યવાહી રોકવાના પ્રયાસો કર્યા હતા જોકે સુરક્ષા બંદોબસ્ત સાથે પાલિકા કર્મીઓએ કાર્યવાહી પૂર્ણ કરી હતી જોકે સ્થાનિકોએ આ મંદિર જૂનું હોય તેનું રિનોવેશન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું રાંદેર ઝોનના સોનલ ચીફ જતિન દેસાઈ કહ્યું કે ઉગત કેનાલ રોડ ખાતે સાઇટ એન્ડ સર્વિસ હેતુ માટે સંબાધિત જમીન પર રહેતા લોકો દ્વારા પાલિકાની જમીન ઉપર મંદિર માટે દિવાલો ઊભી કર્યાની ફરિયાદ મળતા તપાસ કરી ગેરકાયદેસર નિર્માણ તાત્કાલિક અટકાવી દેવાયું હતું રાંદેર સોન દ્વારા બાંધકામ દૂર કરવા મશીનરી મંગાવી હતી ડિમોલિશન પહેલા જ મહિલાઓ મંદિરને બચાવવા પરિસરને ઘેરી વળી હતી ટોળાએ ભારે તંપાછાડા કરી સૂત્રોચ્ચાર કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી જો કે પાલિકાએ મંદિર માટે ઊભી કરાયેલી ફૂટની દિવાલોને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે તોડી પાડવાનું શરૂ કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ સુરતના સહમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સંત રવિદાસ મંદિરના રિનોવેશન માટે કરાઈ રહેલા બાંધકામને પાલિકા દ્વારા તોડી પડાયું છે મંદિર તે સ્થળે બનાવવામાં આવે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ડિમોલેશન માટે તેની નજીક આવેલી ત્રણ શાળાને બંધ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે વિદ્યાર્થીઓની સલામતીના નામે કોન્ટ્રાક્ટરને સુવિધા આપવા માટે આ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓનું નું પ્રત્યક્ષ શિક્ષણ બગડી રહ્યું છે શિક્ષણ સમિતિ કોન્ટ્રાક્ટરના ઇશારોએ કામ કરતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થઈ ગયો છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડુંભાલની શાળા ક્રમાંક એકસો છ નું એકસો ઓગણ બસો ત્રીસ સહિત પાંચ શાળાના એક જ કેમ્પસમાં છે આ શાળાની બાજુમાં સમિતિની એક શાળા જર્જરિત થતા તેના ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બાળકોના અભ્યાસ દરમિયાન કરવામાં આવી રહેલા હોવાના કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો છે કોન્ટ્રાક્ટર શૈક્ષણિક કાર્ય બાદના સમયમાં ડિમોલેશન કરે તો વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળે અને ડિમોલિશનની કામગીરી પણ થાય તે શક્ય હતું પરંતુ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે સમિતિની શાળાના સ્ટાફ પર રોગ જમાવીને વિદ્યાર્થીઓની સલામતી માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવા માટે જણાવ્યું અને શાળા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે શૈક્ષણિક કાર્ય બંધ થતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફરિયાદ કરે છે કે ગયા સોમવારથી શાળામાં વિદ્યાર્થીઓને મોકલવા નહીં તેવા પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે તેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ શાળામાં જતા નથી શાળાના નિરીક્ષક કહે છે કે બાજુની બિલ્ડિંગનું ડિમોલિશન થઈ રહ્યું છે એટલે શનિવારે અને આજે શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા નથી તેની જગ્યાએ શિક્ષકો તેના વિસ્તારમાં જઈ અને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે જોકે શાસન અધિકારી કહે છે કે વિદ્યાર્થીઓની સલામતી માટે આજનો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આવ્યું છે અને આવતીકાલે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે આમ શૈક્ષણિક કાર્ય અંગે વાલીઓ નિરીક્ષક અને શાસન અધિકારી જુદા જુદા મત આપી રહ્યા છે તેથી વિવાદ ઉભો થયો છે રાજકીય વક્ત ધરાવતા કોન્ટ્રાક્ટરના ઈશારે શાળા બંધ કરાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જો આક્ષેપ સાચો હોય તો તપાસ મૂકવી જોઈએ અને શાળા કોની સૂચનાથી બંધ રાખવામાં આવી છે કેટલા દિવસથી બંધ રાખવામાં આવી છે તે જાહેર કરવું જોઈએ તેવી માંગણી ઉઠી છે સુરતના અડાચણમાં જીબીના ટ્રાન્સફોર્મરનો ઓઇલ લીકેજ થતાં બે કાર સળગી ગઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે ઘટનાની જાણ બાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જતા ગંભીર રીતે દાઝી ગયેલા વાયરમેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રવાના કરી બર્નિંગ કારની આગને કાબૂમાં લીધી હતી તેની પાછળનું યોગ્ય કારણ તો જી બીજ કહી શકે હાલ વાયરમેન ની હાલત ગંભીર હોવાનું કહી શકાય છે જ્યારે બંને કાર બળીને ખાક થઈ ગઈ છે અડાચણ ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે ઘટના લગભગ એક ચાલીસ મિનિટની હતી કોલ મળતા જ તાત્કાલિક અડાજણ અને પાલનપુર પાટિયાની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી તાત્કાલિક રોડ બાજુએ પડેલા બાબુભાઈ નામના વર્ષીય હોસ્પિટલ રવાના કરી બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી લગભગ પિસ્તાલીસ મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી દુર્ઘટના પાછળનું ટ્રાન્સફોર્મરનું ગરમ ઓઇલ લીકેજ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું જોકે ઘટના પાછળના કોઈ જવાબદાર કારણો જાણી શકાય નહોતા બંને કાર બળીને ખાખ થઈ ગઈ હતી એક કાર જીજે ઝીરો ફાઈવ જેઆર ચોર્યાસી દસ સ્વિફ્ટ ડિઝાયર જે મનીષ પટેલની હોવાનું અને છે અને બીજી જીજે ઝીરો ફાઈવ સીએમ એકસઠ બાર વેગિનાર જે અંબુ પટેલની હોવાનું બહાર આવ્યું હતું સુરતના પાસોદરામાં બનેલી ગ્રીષ્મ હત્યાકાંડ બાદ સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અડાચણ લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ખાતે આજે સેલ્ફ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર જમાવનાર પાસુદરાના ગ્રીષ્મ હત્યાકાંડના કેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે જે રીતે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવામાં આવી તેના કારણે આ છોકરીએ જો સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી હોત તો બચી શકી હોત તેવી દલીલો થઈ રહી છે જેથી સુરતની શાળાઓમાં સેલ્ફ ડિફેન્સની તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

તેમજ તેમના દ્વારા એકાવન લાખ છોકરીઓને નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો

और आज मेरी कोशिश है कि लॉर्ड कृष्णा इंटरनेशनल स्कूल अडाजन के अंदर एक बहुत अच्छा कार्यक्रम किया गया जिसमें बेजिक टेक्निक्स जो लड़कियों को सेल्फ डिफेंस की ट्रेनिंग यहाँ पे सिखाने का आयोजन किया गया है जिसमें खासकर मैंने बताया है कि लड़कियों का अगर कोई हाथ पकड़ने की कोशिश करता है चाहे वो कितना भी बॉडी बिल्डर हो वो हाथ कैसे छुड़ा सकती है अपने दुपट्टे को अपने मोबाइल को अपने हेयर पिन को उसके पास आई कार्ड हो या फिर कोई भी छोटी मोटी चीजें हों उसको कैसे वो हथियार बना सके इसकी यहाँ पे ट्रेनिंग दी जा रही है खासकर मेरी कोशिश ये है कि किसी भी प्रकार के चाकू के हमला कोई कर

इस मुहिम में जुड़े लड़कियों को ट्रेनिंग सीखना बहुत जरूरी है इसके लिए मैंने ब्लैक बेल्ट तक की ट्रेनिंग फ्री में करने का एक संकल्प लिया है और एक कोशिश की है कि मेरे यूट्यूब चैनल के माध्यम से मुकेश राठौर के नाम से जो यूट्यूब चैनल है वहाँ पर मैंने वीडियो को अपलोड किया है कि ज़्यादा से ज़्यादा लड़कियाँ उसको देख सके क्योंकि उसमें सारी टेक्निक मैंने बहुत ही सक्षम में बताई है बहुत शॉर्ट में बताई है और लड़कियों को सेफ्टी के लिए सीखना बहुत जरूरी है क्योंकि पुलिस हर वक्त हमारे साथ में नहीं रह सकती ये पॉसिबल नहीं है हम पुलिस को बिलोम ब्लेम करते हैं हम लोग उसके ऊपर हासिल करते हैं हैं, लेकिन पुलिस हमेशा साथ नहीं रह सकती क्योंकि इतनी संख्या नहीं है पुलिस की भाई और पिता हमेशा साथ नहीं रह सकता तो लड़कियों की जरूरत यह है कि वो अपना थोड़ा सा वक्त निकाल के ऐसी घटनाओं का खुद सामना कर सके इसके लिए यहां पर प्रयास किया जा रहा है यहां पर कोशिश की जा रही ગુજરાતમાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યાનો મામલો ગરમાયો છે સુરતની દંગલ ગર્લ બહેનોએ પણ તાલિબાની સ્ટાઇલમાં વિદ્યાર્થીની હત્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આજના યુગમાં દરેક છોકરીએ સ્વરક્ષણ શીખવાની જરૂર છે સુરત શહેરની દંગલ ગર્લ નીલમ રાય કવર સોનુ અને મોનુ રાય કવરે સુરતના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાસોદરા વિસ્તારની લક્ષ્મીધામ સોસાયટીમાં દિવસે દિવસે છરી વડે ગ્રીષ્મા વેકરિયાની હત્યા કર્યાની તીખી પ્રતિક્રિયા આપી હતી ગ્રીષ માવેકરિયાની તેના સહાતી ફેનિલ ગોયાણીએ છરી વડે તેનું ગળું કાપીને હત્યા કરી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે રીતે હત્યારા ગોયાણીએ હાથમાં પકડીને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું સુરતની દંગલ ગલ બહેનોએ આવી પરિસ્થિતિમાં કેવી રીતે બચાવી શકાય તેની આ ટીપ્સ આપી છે અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દરેક છોકરીએ સેલ્ફ ડિફેન્સ શીખવું જોઈએ કારણ કે કોઈ પણ છોકરીના માતા પિતા કે ભાઈ હંમેશા સાથે નથી હોતા પરિસ્થિતિ આત્મચિંતન માટે તાલીમ લેવાની જરૂર છે ट्रैकर सुनू रामलखन है मैं पिछले चार साल से हम तीनों बहनें रेसलिंग कर रहे हैं हमारे घर से हमें फुल सपोर्ट है कि आप रेसलिंग करो ये सब मैं यही कहना चाहती हूँ कि जो भी पेरेंट्स है वो अपने बच्चों को डांस क्लास में ब्यूटी पार्लर में ये सब में डालने की बजाय स्पोर्ट्स में डालें इससे वो अपनी प्रोटेक्शन खुद कर सकते हैं उन्हें किसी की ज़रूरत नहीं है जैसे ये घटना घटी है इस हिसाब से अगर वो लड़की को प्रोटे अपना प्रोटेक्शन ख़ुद ही करना चाहिए था उसके पेरेंट्स ने अगर उसे स्पोर्ट्स में डाला होता तो उसे भी अपना प्रोटेक्ट वो खुद कर पाती अभी जो ये जो घटना बनी है वो बहुत ही शॉकिंग है उसमें अगर वो लड़की चाहती तो बच सकती थी अगर उसको सेल्फ डिफेंस आता तो इसीलिए हर लड़की को सेल्फ डिफेंस आना चाहिए और उस सेल्फ डिफेंस की ट्रेनिंग लेनी चाहिए और सारी टेक्निक सीखनी चाहिए

પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી બાળકીના માતા પિતા કામ ધંધાએ ગયા હતા જે કામેથી આવ્યા બાદ બાળકી ન મળી આવતા ભારે શોધખોળ કરવામાં આવી હતી છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો ન હતો દરમિયાન નજીકમાં આવેલ બંધ રૂમમાંથી બાળકીની હત્યા કરેલી લાશ મળી આવતા પરિવારજનો તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણકારી મળતા સુરત જિલ્લા પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પોલીસે માતા પિતાની પૂછપરછ કરતા માસુમ બાળકી ઘર નજીક આવેલા બાથરૂમમાંથી મળી આવી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસની ટીમ તાત્કાલિક જોડવા ખાતે આવેલ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં અલગ અલગ બંધ રૂમમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે પૈકી જે બંધ રૂમમાંથી મળી આવી હતી તે રૂમ પર નવ નકોર તાળો મારવામાં આવ્યું હતું આ વચ્ચે પોલીસે આસપાસમાં આવેલી તાળાની દુકાન પર તપાસ કરી હતી બીજી તરફ મૃતક બાળકીના માતા પિતાએ પણ દયારામ અને કાલુરામ નામના શખ્સો પર શંકા વ્યક્ત કરી હતી પરંતુ જે તે સમય યોગ્ય પુરાવા ન હોવાના કારણે પોલીસે રીતે તપાસ હતી દરમિયાન ચોડવા ખાતે આવેલી એક દુકાનમાંથી પોલીસને કણી મળી હતી જેથી પોલીસે તાત્કાલિક દયારામની અટકાયત કરી આકરી ઢબે પૂછપરછ કરતા માસુમ વાડકી જોડે દુષ્કર્મ ગુજારી જાતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી

આંગણે કરવામાં દેશના ક્લાઇમેટ ચેન્જ બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો આંગે પરમાણુ સહેલીએ મીડિયાને સંબોધન કર્યું હતું હાલમાં આપણો દેશ ક્લાઇમેટ ચેન્જના કારણે ઝઝૂમી રહ્યો છે ત્યારે આવનાર દિવસો માટે દેશ માટે ખતરાની ઘંટી સમાન બની શકે છે ત્યારે વાતાવરણમાં પ્રદૂષણ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે પણ જરૂરી છે જેના ભાગરૂપે આંગે જાગૃતિ માટે ભારતની પરમાણુ સહેલી ડોક્ટર નીલમ ગોયલ સુરતની મુલાકાતે છે ત્યારે પરમાણુ સહેલીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે આપણો દેશ

પ્રાધાન્ય આપવામાં આવે તો આપણો દેશ બદલાયેલ ક્લાઇમેટમાંથી રાહત મળી શકે તેમ છે नीलम गोयल भारत की परमाणु सहेली अभी जो पूरा राष्ट्र कार्बन एमिशन की वजह से ग्लोबल वार्मिंग क्लाइमेट चेंज के लिए परेशान है जिससे हमारा पूरा तंत्र आने वाले समय में प्रभावित हो सकता है इसको रोकने के लिए हमें हाइड्रोकार्बन एमिशन को कम करना होगा 70 परसेंट बिजली हमारी जो है वो ऑयल कोयल और गैस से बनती है जो सबसे बड़ा कार्बन एमिट करता है एनवायरमेंट में इसको कम करने के लिए हमें रिन्यूबल एनर्जी सोर्सेज को बढ़ाना होगा पानी हवा सूर्य और परमाणु ऊर्जा को प्रमोट करना होगा जिससे हमें घरेलू रूप में बिजली मिलेगी और बड़े बड़े उद्योगों को चलाने के लिए बेसलोड बिजली हमें मिल सके उसके लिए परमाणु ऊर्जा को हमें प्रमोट करना होगा और सूरत में सत्तर परसेंट कपड़ा की फैक्ट्री है डायमंड कटिंग फैक्ट्री है तो आने वाले समय में इनके लिए कोई संकट ना हो बिजली की आ, बिजली को लेकर तो हमें परमाणु ऊर्जा जैसा सोर्स हमारे पास है उसको हमें प्रमोट करना होगा और गुजरात के अंदर साढ़े मेगावाट का परमाणु बिजली घर मिट्टी वृद्धि में प्रस्तावित है पिछले दस सालों से जो दस सालों से रुका हुआ है लेकिन पूरे गुजरात की जनता को इसके बारे में जागृति नहीं है तो मैंने अभी सूरत के अंदर सभी आम जन के अंदर शासन प्रशासन और जनता के अंदर इस विषय को लेकर जागृत करने का मिशन है मेरा ताकि लोग इसको प्रमोट करें क्योंकि हमारा देश एक प्रजातांत्रिक देश है जब तक जनता उसको प्रमोट नहीं करेगी सरकार उसे नहीं लगा पाएगी સુરતના કોડાદરામાં કૈલાસનગરમાં ઇલેક્ટ્રિકના દુકાનદારને ચાયરમાં ફટકારી ચપ્પુના કામારી પતાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ છે એટલું જ નહીં પણ પોલીસ ડ્રાઈવમાં કોઈ વાહન ચાલક પાસે કોઈ પણ પ્રકારના હથિયાર ન મળી આવ્યા બાદ વેપારીની હત્યાને લઈને પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે પીઆઈ સાલાએ કહ્યું કે ઇલેક્ટ્રિકની દુકાનમાં ખાવાનું તેલ લેવા આવેલા ઈસમ સાથે માથાકૂટ થયા બાદ વેપારીની હત્યા કરવામાં આવી છે હાલ લૂંટને લઈ તપાસ ચાલી રહી છે ઘટના બાદ હત્યાના આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે જણાવ્યું કે ઘટના સોમવાર રાતની છે દેવરામ ભરતભાઈ ચૌધરી પાર્ટનરશીપમાં કૈલાશનગર દેવનારાયણ કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા સોમવારે દુકાન પર આવેલા દેવરામ પાસે ગ્રાહકે ખાવાનું તેલ માગે વાત કર્યો હતો ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાન પર તેલ માગે છે તેમ કહી દેવરામે ઠપકો આપતા વાત વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી અચાણ્યા એ સમયે ફોન કરી મિત્રોને બોલાવ્યા બાદ દેવરામને દુકાનની બહાર કાઢી જાહેરમાં ફટકાર્યા હતા ત્યારબાદ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયા હતા દેવરામ ભાઈ મોતને ભેટ્યા હોવાનું જાણતાની સાથે જ હુમલાખોરો ભાગી ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને હાલ તપાસ ચાલી રહી છે સુરતના સિટીલાઇટ રોડ ઉપર મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતા મોત નિપજ્યું હતું વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલેંશ્વર સોમનાથ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે વહેલી સવારે બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને પેટેલા વૃદ્ધાને લઈને કટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દસ દિવસમાં રોડ ઉપર બીજો મોટો અકસ્માત થયો હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું છે પોલીસે જણાવ્યું હતું કે વહેલી સવારની આ વાત છે એક વૃદ્ધાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો તપાસ કરતા મન્નાર આશાબેન ગોવિંદભાઈ દવે હતા જેનો પરિવાર સોશિયલ સર્કલ પાંસેના મંદિરમાં પૂજારી છે હાલ તપાસ ચાલી રહી છે લગભગ ઘટના સીસીટીવીમાં કેદ હોય તેની પણ તપાસ કરીશું મૃતકના પુત્ર ધર્મેશભાઈ જણાવ્યું કે મમ્મી છેલ્લા દસ વર્ષથી મોર્નિંગ વોક પર જતા હતા આજે અચાનક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને ખબર પડી કે કોઈ વાહન મમ્મીને અડફેટે લઈ ભાગી ગયું હતું ઘટના સ્થળે આવતા મમ્મીનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે બે ભાઈઓ અને પિતા તેલેશ્વર સોમનાથ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે

ખીણમાં ખાબક્યું ચૌદના મોત આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા લઈએ એક વિરામ

માહિતી પ્રમાણે ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ટાગોર ટુ નામના પોષ વિસ્તારમાં સોમવારે સાંજે સાત કલાકે તેજસ્વી જોશી નામની એકવીસ વર્ષીય યુવતી ઘરે એકલી હતી ત્યારે યશ કારીયા નામનો યુવક તેણીના ઘરમાં ઘુસી ગયો હતો અને યશના હાથમાં છરી અને એસિડની બોટલ હતી ઘરમાં યશ કાર્ય નામના યુવાને તેજસ્વી જોશીનું છરી વડે ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો જોકે યુવતીએ પ્રતિકાર કરતા યશ તેના મનસુબામાં સફળ થયો ન હતો અને ત્યાંથી ભાગી ગયો હતો લોહી લોહાણ હાલતમાં પીડિત તેજસ્વીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેજસ્વીના પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢ સાનિધ્ય તો મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો જુનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવમાં સાનિધ્યમાં પરંપરાગત રીતે ઉજવાતા મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે જેને લઈને છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ તંત્રના વિભાગોએ તૈયારી શરૂ કરી દીધી છે

અને મહાશિવરાત્રી દિવસની રાત્રે રવાડી બાદ મેળાની પૂર્ણાહતી થશે ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે તારે એ ભવનાથ ભવનાથ મહાદેવના સાનિધ્ય મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા પરંપરાગત મેળા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા મેડિકલ પાણી સુવિધા વગેરે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તો જૂનાગઢ પહોંચવા માટે વધારાની એસટી બસો દોડાવવા આયોજન હાથ ધરાયેલ છે ઉપરાંત પરવાડ વાવ થી આગળ વાહન પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાવી દેવાયો છે તો પાર્કિંગ સુવિધા પણ ઊભી કરાઈ છે મહાનગરપાલિકા દ્વારા મેળામાં માતા શ્રદ્ધાળુઓ માટે પાણીની તેમજ સફાઈ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ઉપરાંત અલગ અલગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે તે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવેલ છે ગરવા ગિરનારની ગોદમાં તારીખ થી શરૂ થનાર આધ્યાત્મિક મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે ભાવિકો આ મેળો મનભરીને માણી શકે તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આરોગ્ય વિષયક પગલાં લેવાયા છે કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે ભાવિકો મેળામાં જોડાય ત્યારે તેમને આરોગ્ય વિષયક સવલત આપવા આઠ એમ્બ્યુલન્સ ગિરનાર દરવાજાથી ભવનાથક ક્ષેત્રના દાયરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા સાત લોકોના કરુણ મોત થવાના સમાચાર સામે આવ્યા છે તે સિવાય દસ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકના તમામ મહિલા મજૂર છે દરેક ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આ દરમિયાન ઘટનાની સૂચના મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય જાહેર કરી છે ઉનાના હરોલીમાં ટાલી વાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ઘટનાસ્થળે સ્થળે ભીષણ આગ લાગી હતી અને કામ કરતી મહિલાઓ જીવતી પડથું થઈ ગઈ હતી આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે ઘટના સ્થળે બ્લાસ્ટ બાદ છ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે મૃતકોમાં ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે જે બ્લાસ્ટ દરમિયાન પોતાની માતા સાથે હતી દરેક મૃતક મહિલા યુપીની રહેવાસી છે મૃતકોની ઓળખ થવાની હજી બાકી છે થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે નશામાં ધૂત ઇલેક્ટ્રિક બસના ચાલકે પંદર લોકોને કચડી નાખ્યા હતા ત્યારબાદ રાજસ્થાનના કોટા જિલ્લામાંથી પણ અકસ્માતની એક ઘટના સામે આવી હતી જેમાં ચાનૈયાઓ ભરેલી ગાડી ચંબલ નદીમાં ખાબકતા વરાછા સહિત નવ લોકોના મોત થયા હતા ત્યારે ઉત્તરાખંડ ખાતેથી પણ અકસ્માતની એક દર્દનાક ઘટના સામે આવી છે ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે મોટી દુર્ઘટના બની હતી સોમવારે રાત્રે ચંપાવત જિલ્લાના દાંડા વિસ્તારમાંથી જાનમાંથી પરત ફરી રહેલું એક વાહન ખાઈમાં પડી ગયું હતું જેમાં ચૌદ જાનૈયાઓના મોત થઈ ચૂક્યા છે દુર્ઘટના બુડમમાંથી લગભગ ત્રણ કિલોમીટર આગળ બની હોવાનું જણાવાઈ રહ્યું છે અકસ્માત બાદ મૃતદેહોને ખૂબ જ ક્ષત વિક્ષત હાલતમાં જોવા મળ્યા હતા આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોની સારવાર ચાલી રહી છે મંગળવારે બપોર સુધી તેમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને તમામ ચૌદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા બસમાં સવાર તમામ લોકો ટનકપુરની પંચમુખી ધર્મશાળા ખાતે લગ્નમાં સામેલ થઈ ઘરે પરત ફરી રહ્યા હતા ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વીસ કલાકે મેક્સ બેકાબુ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી તેમાં સવાર તમામ લોકો કકનાઇ નિવાસે લક્ષ્મણસિંહના પુત્ર મનોજસિંહના લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા મોટા ભાગના મૃતકો લક્ષ્મણસિંહના સગા સંબંધી હોવાની માહિતી મળી રહી છે અકસ્માત અંગે જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતી મૃતકોમાં ચાર મહિલાઓ અને એક પાંચ વર્ષની બાળકી પણ સામેલ છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હવે સમાચારના અંતે નજનો કેમ મુખ્ય સમાચાર પર

રાંદેડના ઉગતમાં મંદિર તોડી પાડવામાં આવતા વિરોધ ફરીથી બાંધવા માંગ ડિમોલ્યુશનના કોન્ટ્રાક્ટરના ઇશારે ડુંપાલની ત્રણ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયાના આક્ષેપ અડાચરણમાં ટ્રાન્સફોર્મરમાં ઓઈલ લીકેજના પગલે બે કારમાં લાગ્યા વાયરમેન દાસના હોસ્પિટલ ખસેડાયો રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર